અઠવાડિયામાં સોમવાર જ એક એવો દિવસ છે કે જેના પ્રત્યે બધાને ભારે અણગમો। રવિવારે આખો દિવસ આરામ કર્યો હોય, પરિવાર સાથે સમય પસાર કર્યો હોય, એટલે સોમવારે કામ કરવું કોને ગમે। પણ ફ્રેન્ડ્સ, તમારા સોમવારને પણ રવિવાર જેટલો જ રસપ્રદ બનાવવા માટે અમે દર સોમવારે લઈને આવીએ છીએ નવા સબ્જેક્ટ। અને આજના બંને સબ્જેક્ટ્સના નામ સાંભળીને તમે એકદમ ખુશ થઈ જશો। આજથી આ રસોડે બનશે ગરમા ગરમ પકોડા અને ભજીયા, અને એની સાથે ગુણકારી તેવા પપૈયામાંથી બનતી વાનગીઓ। તો શીખવા માટે શરૂ કરીએ રસોઈ શો પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલ। મને ખબર જ છે કે આજના બંને સબ્જેક્ટ્સના નામ સાંભળીને તમે પેન અને પેપર સાથે એકદમ સુસજ્જ થઈ ગયા છો। તો હવે તમને વધારે રાહ નથી જોડાવી, પકોડા અને ભજીયાની વેરાયટી શીખવા માટે મળી લઈએ કુકિંગ એક્સપર્ટ સેજલ ભલાવતને। હેલો સેજલબેન, હાય, કેમ છો? ફાઇન સેજલબેન। આજથી આપણે એકદમ ચટાકેદાર અને મજેદાર સબ્જેક્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છે, પકોડા અને ભજીયા। તમે શું બનાવવાના છો? આજે ફર્સ્ટ એક ચાઇનીઝ ફ્લેવરના પકોડા લઈશું, સિઝલિંગ સ્પાઈસ, ઓકે, અને એના પછી એક ઇન્ડિયન ટચ આપીશું, દાલ પોટેટો ક્રિસ્પી। ઓકે સેજલબેન, મોટા ભાગના લોકો ઉનાળાની મજા કેરીઓ ખાઈને લૂંટતા હોય છે, અને એવી જ રીતે ચોમાસું આવે એટલે પકોડાને ભજીયા। યસ, અને આજે તમે બે સરસ મજાની ફ્લેવરના પકોડા શીખવવાના છો, એક ચાઇનીઝ ફ્લેવર છે અને એક ઇન્ડિયન ટચ વાળી છે। પહેલા પકોડા બનાવવા માટે સામગ્રીમાં શું લઈએ છે? બોઇલ નૂડલ્સ છે, બાફેલા બટાકા છે, ગાજર, કોબીજ, કેપ્સિકમ અને ડુંગળી છે, સાથે આદુ મરચા લસણની પેસ્ટ, ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને બ્રેડ ક્રમ્સ છે। ઓકે, અને કેટલી વારમાં તૈયાર થઈ જાય છે? લગભગ 15-20 મિનિટ્સ થશે। ઓકે, તો શીખવી દો સિઝલિંગ સ્પાઈસ। ફર્સ્ટ આપણે પકોડા રેડી કરીએ। હા, બોઇલ નૂડલ્સ લઈએ છે 1 કપ। ઓકે, ગાજર લેવાના છે 2 ટેબલ સ્પૂન, કોબીજ 2 ટેબલ સ્પૂન, કેપ્સિકમ 2 ટેબલ સ્પૂન। ગાજર અને કોબીજ કાચા જ લઈએ છે, પણ ઝીણા સમારીને લઈએ છે? બધા જ વેજીટેબલ્સ કાચા જ લીધા છે। ઓકે, ડુંગળી લઈએ છે 2 ટેબલ સ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, લીલા મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, આદુની પેસ્ટ 1 ટીસ્પૂન, લસણની પેસ્ટ 1 ટીસ્પૂન, બાફેલા બટાકાનો માવો લઈએ છે 1 ટેબલ સ્પૂન, બ્રેડ ક્રમ્સ જરૂર પ્રમાણે લઈશું, અત્યારે 1 ટેબલ સ્પૂન લઈએ છે। ઓકે, ડ્રાય બ્રેડ ક્રમ્સ લઈએ છે કે ફ્રેશ પણ લઈ શકાય? નહીં, ડ્રાય લઈએ છે, જેથી કરીને બાઇન્ડિંગ પ્રોપર આવી જાય। ઓકે, મીઠું ટેસ્ટ પ્રમાણે મિક્સ કરી લઈએ। સેજલબેન, પકોડા અને ભજીયા આમ તો ઓલ ટાઈમ ફેવરેટ ડિશ છે, બધાના ઘરે બનતા જ હોય, પણ સ્પેશિયલી ચોમાસાની સિઝનમાં સખત ટેમ્પટેશન થતા હોય છે કે આવા પકોડા અને ભજીયા ખાવા જ છે, અને એમાં પણ આવા ચડિયાતા મસાલાવાળા, થોડાક ટેસ્ટી હોય અને થોડાક સ્પાઈસી હોય। એમાં કેવું છે કે સપોઝ તમારી પાસે બધા જ વેજીટેબલ્સ અવેલેબલ નહીં હોય, તો એક કે બે વેજીટેબલનો યુઝ કરીને પણ આ જ મસાલાથી આ પકોડા રેડી કરી શકાશે। અંદર આપણે નૂડલ્સ લીધા છે તો બાઇન્ડિંગ પ્રોપરલી આવી જાય છે? આવી જશે, હા, થોડું પ્રેસ કરવાનું કે જેથી તળતા સમયે ખુલી ન જાય। ઓકે, આ રીતે એના બોલ્સ વાળીને તૈયાર કરી લઈએ છે, અને નૂડલ્સ આવી રીતે બહાર નીકળે તો એવી રીતે જ એને રહેવા દેવાનું છે। ઓકે,
બોલ્સ જે વાળ્યા છે એ ફ્રાય કરી દઈએ. રાઈટ. અને તળતી વખતે ફ્લેમ કેવી રાખીએ છે? શરૂઆતમાં ફાસ્ટ રાખીશું, પછી મીડિયમ ફ્લેમ પર. ઓકે. કેવા તળીએ છે આને? થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી કરશો. અચ્છા. પકોડા તળાઈ ગયા છે, કાઢી લઈએ. હા. પકોડા તળાઈને રેડી છે. હવે સિઝલિંગ સ્પાઈસ બનાવવા માટેનો સોસ તૈયાર કરીએ. અચ્છા, એક પર્ટિક્યુલર સોસ સાથે એને સર્વ કરીએ છે. તેલ લેવાનું છે 1 ટેબલ સ્પૂન. લીલા મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન. આદુની પેસ્ટ લઈએ છે 1 ટીસ્પૂન. લસણ પેસ્ટ ફોર્મમાં છે 1 ટીસ્પૂન. ચાઇનીઝ ફ્લેવરના પકોડા છે એટલે આદુ, લસણ અને મરચા તો જોઈએ. આપણે પકોડામાં પણ લીધા છે અને સોસમાં પણ લઈએ છે. થોડું ચટપટું અને સ્પાઈસી બનશે. ડુંગળી લઈએ છે 1 ટેબલ સ્પૂન. કેબેજ છે 1 ટેબલ સ્પૂન. કાચા ટામેટાની પ્યુરી લઈએ છે 1 કપ. મીઠું લઈએ ટેસ્ટ પ્રમાણે. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન. રેડ ચીલી સોસ લઈએ છે 1 ટીસ્પૂન. સોયા સોસ 1/2 ટીસ્પૂન. ટામેટા કાચા છે એટલે એને 1 કે 2 મિનિટ માટે કૂક કરવાના છે. ઓકે. ટામેટા કૂક થઈ ગયા છે. હવે 1/2 ટીસ્પૂન જેટલી કોર્નફ્લોર સ્લરી એડ કરીએ, જેથી કરીને થોડું ઘણું ટામેટાનું પાણી જો છૂટે તો એમાં બાઇન્ડિંગ પ્રોપર આવી જાય. અને સ્લરી એડ કરીશું એટલે થોડોક થીક પણ થઈ જશે સોસ. હા, જેથી કરીને પકોડા ઉપર સરસ કોટ થઈ જાય. કોથમીર લઈએ છે 2 ટેબલ સ્પૂન અને વિનેગર 1/2 ટીસ્પૂન. હવે જે પકોડા બનાવ્યા તે અંદર એડ કરી અને હલાવીને ઇમિડિયેટલી ગેસ ઓફ કરી દેવાનો. ઓકે. ગેસ ઓફ કરીએ. સર્વ કરીશું. પકોડાને આપણે સિઝલર પ્લેટ પર એસેમ્બલ કરીએ છીએ. યસ. એનું જે નામ છે સિઝલિંગ સ્પાઈસ એ એના માટે વર્થ છે. યસ. તો રેડી છે મોન્સૂન સીઝન માટે એકદમ એપ્રોપ્રિએટ એવું સિઝલિંગ સ્પાઈસ. યસ, એકદમ અટ્રેક્ટિવ અને ટેમ્પટિંગ. હા. સિઝલિંગ સ્પાઈસ બનાવવા માટે જોઈશે પકોડા બનાવવા માટે બાફેલા નૂડલ્સ 1 કપ, સમારેલું ગાજર 2 ટેબલ સ્પૂન,
સમારેલી કોબીજ 2 ટેબલ સ્પૂન, સમારેલું કેપ્સિકમ 2 ટેબલ સ્પૂન, સમારેલી ડુંગળી 2 ટેબલ સ્પૂન, લાલ મરચું 1 ટી સ્પૂન, બાફેલા બટાકાનો માવો 1 ટેબલ સ્પૂન, આદુની પેસ્ટ 1 ટી સ્પૂન, લસણની પેસ્ટ 1 ટી સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ તળવા માટે લીલા મરચાની પેસ્ટ 1 ટી સ્પૂન, બ્રેડ ક્રમ્સ 1 ટેબલ સ્પૂન, સોસ બનાવવા માટે તેલ 1 ટેબલ સ્પૂન, લીલા મરચાની પેસ્ટ 1 ટી સ્પૂન, આદુની પેસ્ટ 1 ટી સ્પૂન, લસણની પેસ્ટ 1 ટી સ્પૂન, સમારેલી ડુંગળી 1 ટેબલ સ્પૂન, સમારેલી કોબીજ 1 ટેબલ સ્પૂન, કાચા ટામેટાની પ્યુરી 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ટી સ્પૂન, રેડ ચીલી સોસ 1 ટી સ્પૂન, સોયા સોસ 1/2 ટી સ્પૂન, કોર્નફ્લોરની સ્લરી 1/2 ટી સ્પૂન, કોથમીર 2 ટેબલ સ્પૂન, વિનેગર 1/2 ટી સ્પૂન. સિઝલિંગ સ્પાઈસ બનાવવાની રીત. સૌ પ્રથમ પકોડા બનાવવા માટે એક બાઉલમાં બાફેલા નૂડલ્સ, સમારેલું ગાજર, કોબીજ, કેપ્સિકમ, ડુંગળી, લાલ મરચું, લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, બાફેલા બટાકાનો માવો, બ્રેડ ક્રમ્સ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે તેના ગોળા વાળી લો. ગોળાને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. હવે સોસ બનાવવા માટે એક પેનમાં તેલ, લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, સમારેલી ડુંગળી, સમારેલી કોબીજ, કાચા ટામેટાની પ્યુરી, મીઠું, લાલ મરચું, રેડ ચીલી સોસ અને સોયા સોસ લઈ કૂક કરી લો. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરની સ્લરી, કોથમીર, વિનેગર અને બનાવેલા પકોડા મિક્સ કરી લો. તેને ફોઇલ પેપર મૂકેલી સિઝલર પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે સિઝલિંગ સ્પાઈસ. ગમે તેટલો હેલ્થ કોન્શિયસ માણસ હોય ને, તો પણ પકોડા અને ભજીયા જોઈને તો કંટ્રોલ ના જ કરી શકે. તો ચાલો બીજી વેરાયટી પણ શીખી લઈએ. સેજલબેન, સિઝલિંગ સ્પાઈસ બહુ જ મસ્ત હતા. અને હવે તમે એક ઇન્ડિયન ફ્લેવરવાળા દાલ પટેટો ક્રિસ્પી બનાવવાના છો, તો એના માટે સામગ્રીમાં શું લીધું છે? બાફેલા બટાકા છે, મિક્સ દાળનું ખીરું છે, એની સાથે આદુ મરચાં લસણની પેસ્ટ, ગરમ મસાલો છે, ખાંડ, મીઠું, તલ, ડુંગળી અને લીલું મરચું. ઓકે, અને પ્રી પ્રિપરેશનમાં શું કરીને રાખીએ છીએ? પ્રી પ્રિપરેશનમાં આપણે દાળનું મિક્સર તૈયાર કરીને રાખેલું છે અને બટાકા બાફીને તૈયાર રાખ્યા છે. ઓકે, અને જો એ તૈયારી કરી રાખી હોય તો કેટલી વારમાં બની જાય છે? તો લગભગ 10 મિનિટમાં રેડી થઈ જશે. ઓકે, તો શરૂ કરીએ. ફર્સ્ટ પોટેટો બોલ્સ બનાવીએ છીએ, એનું મિક્સર તૈયાર કરીએ. ઓકે, વન ટેબલ સ્પૂન ઓઇલ, જીરું 1 ટીસ્પૂન, હિંગ લઈએ છે 1/4 ટીસ્પૂન, લીલા મરચા 1 ટીસ્પૂન, આદુ લઈએ છે 1 ટીસ્પૂન, લસણ 1/2 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, ગરમ મસાલો 1 ટીસ્પૂન. આ બધું શેકી અને એની સાથે બાફેલા બટાકા લઈએ છે. ઓકે, એક કપ બાફેલા બટાકાનો માવો છે. ઓકે, ખાંડ લેવાની છે 1 ટીસ્પૂન, મીઠું ટેસ્ટ પ્રમાણે, ગેસ ઓફ કરીશું, કોથમીર 2 ટેબલ સ્પૂન અને 1 નંગ લીંબુનો રસ છે. ગુજરાતીઓનું ફેવરિટ ગળપણ પણ છે અને ખટાશ પણ છે. મિક્સર તૈયાર છે, એક બાઉલમાં લઈ લઈએ. મિક્સર ઠંડુ થઈ ગયું છે, હવે તેમાં 1 ટીસ્પૂન જેટલા તલ લઈશું,
એમાંથી બોલ્સ વાળીએ છે, થોડી નાની સાઈઝના જ બોલ્સ વાળીએ છે. હવે એક ખીરું બનાવવાનું છે. આપણે મિક્સ દાળનું મિક્સર તૈયાર કરેલું છે, જેમાં હાફ કપ મગની મુગર દાળ અને હાફ કપ અડદ દાળ લીધી છે. એને 3-4 કલાક પલાળી રાખી, પલાળીને પછી ક્રશ કરી લીધી છે. મીઠું લેવાનું છે, આદુની પેસ્ટ 1 ટીસ્પૂન, લસણની પેસ્ટ 1/2 ટીસ્પૂન, લીલા મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે. મિક્સ કરી લઈએ. થોડું પાણી લેશો. આવું ઘાટું ઘેરું તૈયાર કરવાનું છે, થીક રાખવાનું છે. હવે બોલ્સ ડીપ કરી અને ફ્રાય કરીએ. આ રીતે એને ખીરાથી પ્રોપરલી કોટ કરી લઈએ છીએ અને પછી તળીએ છીએ, જેથી કરીને અંદરનો પાર્ટ સોફ્ટ રહેશે અને બહાર સરસ ક્રન્ચી લેયર તૈયાર થશે. કેવા તળીએ છીએ આને? એને બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાનું છે અને આઉટર લેયર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી. ઓકે, તો ચાલો જોઈ લઈએ કે પકોડા તળાઈને તૈયાર છે કે નહીં. સેજલબેન, પકોડા તળાઈ ગયા છે? યસ, રેડી. હવે શું કરીએ છે? હવે સર્વ કરીશું. યસ, તમે કહ્યું તું એમ જ બહારથી એકદમ ક્રિસ્પી લાગી રહ્યા છે. એની સાથે લીલા મરચા તળેલા છે. પકોડા અને ભજીયા હોય એટલે મરચા જોઈએ. હા, તો રેડી છે મોનસૂનમાં ખાઈ શકાય એવા ટેસ્ટી એન્ડ ટેમ્પટિંગ દાલ પટેટો ક્રિસ્પી. દાળ પટેટો ક્રિસ્પી બનાવવા માટે જોઈશે બાફેલા બટાકાનો માવો 1 કપ, તેલ 1 ટેબલસ્પૂન, જીરું 1 ટીસ્પૂન, હિંગ 1/2 ટીસ્પૂન, લીલા મરચા 1 ટીસ્પૂન, આદુ 1 ટીસ્પૂન, લસણ 1/2 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, ગરમ મસાલો 1 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 2 ટેબલસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, તલ 1 ટીસ્પૂન. ખીરું બનાવવા માટે પલાળીને ક્રશ કરેલી મગની મોગર દાળ 1/2 કપ, પલાળીને ક્રશ કરેલી અડદની દાળ 1/2 કપ, આદુની પેસ્ટ 1 ટીસ્પૂન, લસણની પેસ્ટ 1 ટીસ્પૂન, લીલા મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ તળવા માટે, સર્વિંગ માટે તળેલા મરચા. દાળ પટેટો ક્રિસ્પી બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ, જીરું, હિંગ, લીલા મરચાં, આદું, લસણ, લાલ મરચું, ગરમ મસાલો, બાફેલા બટાકા, ખાંડ, મીઠું, કોથમીર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. મિશ્રણને બાઉલમાં કાઢી લો અને ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં તલ ઉમેરી નાના ગોળા વાળી લો.
હવે ખીરું તૈયાર કરવા માટે એક બાઉલમાં મગની મોગર અને અડદની દાળનું મિશ્રણ, મીઠું, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, સમારેલી ડુંગળી અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. બનાવેલા ગોળાને ખીરામાં ડીપ કરી તેલમાં લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પકોડાને સર્વિંગ પ્લેટમાં લઈ તળેલા મરચા સાથે સર્વ કરો તો તૈયાર છે દાળ પટેટો ક્રિસ્પી. આજના પહેલા સબ્જેક્ટમાં ચટપટા પકોડા અને ભજીયા શીખવાની અને મને તો ચાખવાની ખૂબ જ મજા આવી. અને હવે એની સાથે ખૂબ જ ગુણકારી તેવા પપૈયામાંથી વાનગી બનવાની છે અને તે બનાવવા માટે આવી ગયા છે કુકિંગ એક્સપર્ટ સેજલ દેસાઈ. હેલો સેજલ બેન. હાય ધ્વનિ, કેમ છો? એકદમ મજામાં. સેજલ બેન, આજથી આપણે ખૂબ જ ગુણકારી અને હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી તેવા પપૈયામાંથી બનતી વાનગીઓ શીખવવાના છે અને એની શરૂઆત તમારાથી થઈ રહી છે. એટલે સૌથી પહેલા તો તમે મને એમ કહો કે પપૈયાને આપણે એઝ અ ફળ તરીકે તો ખાતા જ હોય, પણ એ સિવાય પપૈયાને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય? ધ્વનિ, જો પપૈયાની વાત કરું તો પાકું પપૈયું જનરલી બધા વધારે પ્રિફર કરતા હોય છે અને ફળ તરીકે પપૈયું તો તે કીધું એમ બધા ખાય જ છે. પણ એ સિવાય પાકા પપૈયાનો ઉપયોગ બીજી ઇન્ડિયન મીઠાઈઓમાં અને ડેઝર્ટ્સમાં પણ બહોળા પ્રમાણમાં થઈ શકે છે. કેક્સમાં, પેસ્ટ્રીઝમાં, બધામાં થઈ શકે. પ્લસ કાચું પપૈયું જો લઈએ તો પાકા પપૈયાનો ઉપયોગ જેટલો કરીએ છીએ એટલો મોટા પ્રમાણમાં કાચા પપૈયાનો ઉપયોગ નથી થતો. તો એમાંથી પણ બહુ જ અલગ અલગ વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. અને આજે તમે પાકા પપૈયા અને કાચા પપૈયા બંનેમાંથી વાનગી બનાવવાના છો? હા. કઈ કઈ વાનગીઓ બનાવવાના છે? સૌથી પહેલા આપણે કાચા પપૈયામાંથી કબાબ બનાવીએ છીએ. અચ્છા. અને ત્યારબાદ પાકા પપૈયાના મફિન્સ કરવાના છીએ. ઓકે. સૌથી પહેલા કાચા પપૈયાના આપણે કબાબ બનાવીએ છીએ. સેજલબેન, કબાબની વાત કરીએ તો કબાબ પણ ઘણી બધી રીતે બની શકે, પરંતુ એમાં આજે આપણે કાચા પપૈયાનો ઉપયોગ કર્યો છે. એની સાથે સામગ્રીમાં બીજું શું લીધું છે? ચણાની દાળ છે, કોથમરી, કાંદા, બ્રેડ ક્રમ્સ, ફુદીનો, કાચું પપૈયું છે ખમણેલું, લીલા મરચા, ચીઝ ક્યુબ્સ છે અને બીજા થોડા મસાલા છે. ઓકે. અને કેટલી વારમાં તૈયાર થઈ જાય છે? જો થોડુંક આ પ્રી પ્રિપરેશન હોય તો લગભગ 20 મિનિટમાં રેડી થઈ જાય છે. અચ્છા, તો શીખવી દો કાચા પપૈયાના કબાબ. મેં અત્યારે 1/2 કપ ચણાની દાળને 1 ટીસ્પૂન લસણની પેસ્ટ અને 1 ટીસ્પૂન આદુની પેસ્ટ નાખી અને બાફી લીધી છે. અચ્છા. અને એમાં બને એટલું બાફવામાં પાણી એકદમ જોઈતા પ્રમાણમાં જ લેવાનું. રાઈટ. વધારે પડતું નહીં લેવાનું અને છતાં બી થોડું પાણી એવું લાગે કે છે તો એ નિતારી લેવાનું. ઓકે. અત્યારે આપણે એક પેસ્ટ પહેલા રેડી કરીએ છીએ. બાફેલી ચણાની દાળ લઈએ છીએ, 1 નંગ ડુંગળી છે એ લઈએ છીએ, 2 લીલા મરચા તીખા લીધેલા છે એ લઈએ છીએ, 2 આજે પપૈયું છે એને મેં ખમણી લીધું છે. અચ્છા. અને 1 મીડિયમ સાઈઝનું એટલે લગભગ ખમણ્યા પછી 1/4 કપ જેટલું થાય એટલું આપણે લઈએ છીએ. એને નીચવી લઈએ છીએ પહેલા. અચ્છા. એટલે બહુ ઓવર પાણીનું પ્રમાણ ન રહે એટલે. અને કાચું પપૈયું લઈએ છીએ. હા. ધ્વનિ, કાચા પપૈયાની વાત જો હું કરું તો કાચા પપૈયાનો ઉપયોગ મેં પહેલા જ કીધું એમ બહુ મોટા પ્રમાણમાં નથી થતો. અત્યારે તો ચલો આપણે કબાબ્સ કરીએ છીએ, પણ કાચા પપૈયામાંથી બીજું પણ ઘણું, આપણી ગુજરાતીઓની વાત કરું તો સંભારો ફાઇન બને છે કાચા પપૈયામાંથી. પ્લસ થાઈ કુઝિનની વાત કરીએ તો સેલેડ, થાઈ સેલેડમાં કાચું પપૈયું બહુ મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે. કાચા પપૈયા, ગુજરાતીઓને લોટવાળા શાક બહુ જ ભાવે છે તો કાચા પપૈયામાંથી લોટવાળું શાક પણ બહુ જ સરસ બનતું હોય છે. સાઉથ ઇન્ડિયન કુઝિનમાં પણ કાચું પપૈયું વપરાય છે. એ લોકો એનું ટોપરાવાળું જે શાક ડ્રાય કરે છે એ કાચા પપૈયામાંથી બનાવે છે. અને એવું કહી શકાય કે પપૈયું એ બહુ જ પાવરફુલ ફ્રૂટ છે. કાચા પપૈયાની જો હું વાત કરું અત્યારે તો એની અંદર ઇટ ઇઝ ફૂલ ઓફ એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ. અચ્છા. અને મિનરલ્સમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ છે. વિટામિનની વાત કરીએ તો વિટામિન એ, બી, સી, ઈ બધા જ વિટામિન્સ આની અંદર રહેલા છે. અચ્છા. હવે આને આપણે પીસી લેવાનું છે.
ધ્વનિ, આપણે ચણાની દાળની મેં વાત કરી એમ પાણીનો ભાગ એમાં બને એટલો એકદમ સરસ કૂક થઈ જવી જોઈએ, પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ. પપૈયું પણ તે જોયું કે નીચવીને જ આપણે લીધું છે, કારણ કે આપણે આમાંથી કબાબ્સ વાળવાના છે. એટલે એક રીઝન એ પણ છે કે કબાબ્સ વાળવાના છે એટલે જો બહુ જ પાણીનો પ્રમાણમાં હોય અને આપણે કાંદા પણ અંદર એડ કર્યા છે તો એમાં પણ પાણી તો હોય જ. સાચી વાત. તો શું બાઇન્ડિંગ પ્રોપર ના રહે? રાઈટ. હવે આપણે આ મિક્સચરની અંદર બધા સીઝનિંગ એડ કરી દઈએ. શેકેલ જીરાનો પાવડર છે 1/2 ટીસ્પૂન લઈએ. આ ધાણાનો પાવડર એ પણ અધકચરો 1/2 ટીસ્પૂન. મીઠું એડ કરીએ. ગરમ મસાલો 1 ટીસ્પૂન જેટલો. કોથમીર 2 ટેબલસ્પૂન જેટલી. ઝીણો સમારેલો ફુદીનો 2 ટેબલસ્પૂન. કોર્નફ્લાવર લઈએ છીએ 1 ટીસ્પૂન જેટલો. બ્રેડ ક્રમ્સ લઈએ છીએ. એક સ્લાઈસ બ્રેડના મેં ક્રમ્સ કર્યા છે એટલે આની અંદર જેટલું પણ મોઇસ્ચર છે એ પ્રમાણમાં ક્રમ્સ તમે થોડા પ્લસ માઇનસ એડ કરી શકો છો. હવે બધું જ મિક્સ કરી દેવાનું છે. કબાબ માટેનું આ મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે કબાબ વાળી લઈએ. હાથને થોડો પહેલા ગ્રીસ કરીએ. અને પહેલા એના એક સરખા ગોળા વાળી લઈએ છીએ. હવે આપણે આની અંદર સ્ટફિંગ કરીએ છીએ. અચ્છા. આ ચીઝ ક્યુબ્સ ને મેં આટલા નાના નાના કટ કરી લીધા છે. રાઈટ. હવે આને તમે રોલ વાળી શકો અથવા તમે ટીકી વાળી શકો, જે પણ શેપ દેવો હોય એ દઈ શકાય છે. રાઈટ. અને ચીઝ કયું લીધું છે? ક્યુબ્સ લીધા છે, પ્રોસેસ્ડ. ઓકે. આપણે અત્યારે ટીકી વાળીએ છીએ. કબાબ્સ ને અત્યારે આપણે શેલો ફ્રાય કરવા છે. અત્યારે હું 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ રહી છું. તેલને થોડું ગરમ થવા દઈએ. કોર્નફ્લાવરમાં રગદોળી અને પછી શેલો ફ્રાય કરીએ. થોડો કોર્નફ્લાવર એક્સેસ લાગે ખંખેરી અને પછી આપણે મૂકતા જઈએ. સેજલબેન કેવા શેકીએ છે કબાબને? થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી, પણ આને થોડા સોફ્ટલી હેન્ડલ કરવા પડે. રાઈટ. એક બાજુનું પડ સહેજ બ્રાઉન થાય એટલે એને આપણે ટર્ન કરી દઈએ. હા. અને આમ તો આની અંદર લગભગ બધી વસ્તુ કુક્ડ કહી શકાય, એક કાચા પપૈયા સિવાય એવી જ નાખી છે એટલે બહુ લાંબો કુકિંગ ટાઈમ નહીં લાગે, પણ થોડા ક્રિસ્પી થાય એટલો ટાઈમ આપણે એને કુક કરીશું. જોઈ લઈએ બીજી તરફ. થઈ ગયા છે રેડી.
હવે આપણે આની પર ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ, સર્વ કરી દઈએ. ચીઝની પતલી સ્લાઇસ છે, તો રેડી છે કાચા પપૈયાના કબાબ્સ. એની સાથે મેં એક ડીપ સર્વ કર્યું છે, એક ટેબલસ્પૂન થોડું થીક દહીં, એક ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ, હાફ ટીસ્પૂન કેચઅપ, હાફ ટીસ્પૂન વિનેગર અને હાફ ટીસ્પૂન રેડ ચીલી સોસ અને જોઈતા પ્રમાણમાં સોલ્ટ, એ બધું મિક્સ કરીને આ ડીપ રેડી કર્યું છે. કાચા પપૈયાના કબાબ બનાવવા માટે જોઈશે કાચા પપૈયાનું છીણ 1/2 કપ, બાફેલી ચણાની દાળ 1/4 કપ, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલા લીલા મરચા 2 નંગ, શેકેલા જીરાનો પાવડર 1/2 ટીસ્પૂન, ધાણા પાવડર 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો 1 ટીસ્પૂન, કોર્નફ્લોર 1 ટીસ્પૂન, બ્રેડ ક્રમ્સ 1 કપ, સમારેલો ફુદીનો 2 ટેબલસ્પૂન, કોથમીર 2 ટેબલસ્પૂન, ચીઝના ટુકડા 6 ટુકડા, તેલ 2 ટેબલસ્પૂન, કોર્નફ્લોર કોટિંગ માટે, ચાટ મસાલો ચપટી, ગાર્નિશિંગ માટે ચીઝ, સર્વિંગ માટે તૈયાર કરેલું ડીપ. કાચા પપૈયાના કબાબ બનાવવાની રીત: સૌપ્રથમ એક મિક્સર જારમાં બાફેલી ચણાની દાળ, સમારેલી ડુંગળી, સમારેલા લીલા મરચાં અને છીણેલું કાચું પપૈયું લઈ ક્રશ કરી તેને બાઉલમાં કાઢી લો. હવે તેમાં શેકેલા જીરાનો પાવડર, ધાણા પાવડર, મીઠું, ગરમ મસાલો, કોથમીર, સમારેલો ફુદીનો, કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્સ લઈ મિક્સ કરી લો. હવે તેલવાળો હાથ કરી મિશ્રણના ગોળા વાળી તેને થેપી લઈ વચ્ચે ચીઝ મૂકી કવર કરીને કબાબ તૈયાર કરો. હવે એક પેનમાં તેલ લઈ કબાબને કોર્નફ્લોરથી કોટ કરી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો. કબાબ સંતળાઈ ગયા બાદ ચાટ મસાલો સ્પ્રિંકલ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ચીઝથી ગાર્નિશ કરી તૈયાર કરેલા ડીપ સાથે સર્વ કરો. તો તૈયાર છે કાચા પપૈયાના કબાબ. પપૈયામાં ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન સી અને બીટા કેરોટીન રહેલા છે, જ્યારે ફેટ નહિવત પ્રમાણમાં હોય છે. તો ચાલો પપૈયામાંથી બનતી બીજી વાનગી પણ શીખી લઈએ. સેજલબેન, પપૈયામાંથી બનતા આપણે કબાબ તો શીખવી દીધા અને હવે તમે બનાવવાના છો મફિન્સ. એટલે બાળકોના તો ખૂબ જ પ્રિય હોય છે મફિન્સ, એ બનાવવા માટે સામગ્રીમાં શું લીધું છે? કન્ડેન્સ મિલ્ક છે, પાકું પપૈયું, મેંદો, બેકિંગ પાવડર, સોડા, એસેન્સ, બદામની કતરણ છે, બટર છે, ટોપરાનું ખમણ છે અને દળેલી ખાંડ છે. ઓકે, અને ઓવરઓલ પ્રોસેસમાં ટાઈમ કેટલો લાગશે? બેકિંગ છે એટલે લગભગ બધું પત્તા 1/2 કલાક છે. ઓકે, શરૂ કરીએ. સૌથી પહેલા આ પાકા પપૈયાનો આપણે એક પ્યુરી રેડી કરવાની છે. અચ્છા, આની અંદર એકદમ સરસ પાકેલું હોય એવું જ પપૈયું વાપરવાનું છે અને એકાદ ચમચી જેટલું જ પાણી એડ કરીએ છીએ. પછી જરૂર પડે તો ફરીથી બીજી એકાદ ચમચી એડ કરી શકાશે. પપૈયું કેટલું લઈએ છે? અત્યારે લગભગ 1/3 કપ જેટલું લીધું છે મેં. ઓકે, બરાબર થઈ ગયું છે. એકદમ ઝીણા એવા થોડા કદાચ ચંક્સ રહી ગયા હોય તો કઈ વાંધો નહીં આવે, પણ બને એટલું પ્યુરી કરી નાખવાનું છે. પપૈયાની પ્યુરી રેડી થઈ ગઈ છે. હવે આપણે મફિન્સ માટેનું બેટર રેડી કરી લઈએ.
65 ગ્રામ્સ કન્ડેન્સ્ડ મિલ્ક એટલે જે મેઝરિંગ કપ્સ આવે એનો 1/4 કપ લઈ શકાય. ઓકે. બટર અથવા માર્જરીન કંઈ પણ લઈ શકાય. ઓકે. અને આની અંદર 2 ટેબલસ્પૂન પાકા પપૈયાની પ્યુરે એડ કરવાની છે. બીટ કરી લઈએ મિશ્રણને. પચાસ ગ્રામ મેંદો લીધો છે, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર કાપેલી ચમચી લઈએ છીએ અને 1/8 ટીસ્પૂન સોડા બાયકાર્બોનેટ સોડા લઈએ છીએ કાપેલી ચમચી, 1/2 ટીસ્પૂન વેનિલા એસેન્સ, 1 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ લઈએ છીએ. ઓકે. 1.5 ટેબલસ્પૂન સૂકું ટોપરાનું ખમણ લઈએ છીએ. અત્યારે પપૈયા સાથે કોકોનટનું કોમ્બિનેશન લઈએ છીએ અને આમ પણ પપૈયા સાથે કોકોનટનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. અને થોડું મિક્સ કરી અને બીટ કરી લેવાનું છે ફરીથી. જો આની કન્સિસ્ટન્સીમાં હવે જોઈએ એ પ્રમાણમાં જ પાણી લેવાનું છે અને આ જ કારણ છે કે પીસવા ટાઈમે જો બહુ વધારે પડતું પાણી નાખી દઈએ તો કન્સિસ્ટન્સી બહુ જ લૂઝ થઈ જાય છે. અચ્છા. એટલે એ ટાઈમે વધારે પડતું પાણી નથી લેવાનું. રાઈટ. અત્યારે થોડું 1-2 ટેબલસ્પૂન જેટલું જ પાણી એડ કરીએ. પપૈયું મીઠું જો ઓછું હોય તો એની અંદર ખાંડનું પ્રમાણ થોડું વધારે પણ એડ કરવું હોય તો કરી શકાય છે. પણ અત્યારે આપણે કન્ડેન્સ મિલ્ક પણ લીધું છે એટલે બહુ શુગર એડ કરવાની જરૂર નહીં પડે. ના, અને આમ પણ મફિન્સ જે છે એ બહુ જ ઓવરગળ્યા નથી હોતા. યસ. રેડી થઈ ગયું છે બેટર. હવે આ મફિનની ટ્રેમાં પેપર કપ્સ મૂકી દઈએ. હવે એને આપણે ભરી લઈએ. આનો બેટર હંમેશા ડ્રોપિંગ કન્સિસ્ટન્સી જેટલો હોવો જોઈએ. એકદમ ઇઝીલી પોર થાય એવો લૂઝ બેટર ક્યારેય ના જોઈએ. લગભગ 50-60% જેટલા ભરવાના છે અને બહુ ઓવર નથી ભરતા નહીતર ઉભરાઈને બહાર આવી જાય છે. હવે આ બદામની કતરણ છે એને થોડી ઉપર આવી રીતે હાથેથી સહેજ પ્રેસ કરી દેવાની એટલે બેક થતી વખતે નીકળી ન જાય. હવે આપણે આને બેક કરવા મૂકી દઈએ. મફિન્સને 180 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર 15-20 મિનિટ બેક કરવા મૂક્યા છે. ઓકે. તો ચાલો જોઈ લઈએ કે પપૈયા મફિન્સ તૈયાર છે કે નહીં. સેજલબેન, મફિન્સ બેક થઈ ગયા છે? એકદમ થઈ ગયા છે. હવે શું કરીએ છીએ? આપણે લગભગ 20 મિનિટ બેક કર્યા છે મફિન્સને. હવે આપણે એની ઉપર થોડું ગાર્નિશિંગ કરીએ છીએ. જનરલી મફિન્સ જે છે એ એક સ્નેક્સની આઈટમ કહેવાય એટલે ચા કે કોફી સાથે સર્વ થતા હોય છે એટલે એની ઉપર આઈસિંગ બહુ નથી કરતા. આ મિલ્ક ચોકલેટ છે એને મેં મેલ્ટ કરી અને આઈસિંગ બેગમાં ભરી લીધી છે. એને થોડી આપણે ડ્રિઝલ કરીશું. ઓકે. ચોકલેટ થી ડેકોરેટ કરીને મફિન્સ રેડી થઈ ગયા છે. સર્વ કરી દઈએ. શ્યોર. આ સ્પાર્કલ શુગર છે રેડી મળી જાય છે.
તો તૈયાર છે પપૈયામાંથી બનતા એકદમ ડિલિશિયસ એવા પપૈયા મફિન્સ. પપૈયા મફિન્સ બનાવવા માટે જોઈશે પાકું પપૈયું, 1/3 કપ પાણી જરૂર મુજબ, કન્ડેન્સ મિલ્ક 65 ગ્રામ, બટર 25 ગ્રામ, પાકા પપૈયાની પ્યુરી 2 ટેબલસ્પૂન, મેંદો 50 ગ્રામ, બેકિંગ પાવડર 1/2 ટીસ્પૂન, સોડા બાયકાર્બ 1/8 ટીસ્પૂન, વેનિલા એસેન્સ 1/2 ટીસ્પૂન, દળેલી ખાંડ 1 ટેબલસ્પૂન, સૂકા નાળિયેરનું છીણ 1/2 ટેબલસ્પૂન, ગાર્નિશિંગ માટે બદામની કતરણ અને મિલ્ક ચોકલેટ. પપૈયા મફિન્સ બનાવવાની રીત. સૌપ્રથમ એક મિક્સર જારમાં સમારેલું પાકું પપૈયું અને પાણી લઈ તેને ક્રશ કરી પ્યુરી તૈયાર કરો. હવે એક બાઉલમાં કન્ડેન્સ મિલ્ક, બટર અને તૈયાર કરેલ પાકા પપૈયાની પ્યુરી લઈ તેને બીટ કરી લો. ત્યારબાદ તેમાં મેંદો, બેકિંગ પાવડર, સોડા બાયકાર્બ, વેનિલા એસેન્સ, દળેલી ખાંડ, સૂકા નાળિયેરનું છીણ અને પાણી ઉમેરી બીટ કરી લો. મફિન મોલ્ડમાં પેપર કપ મૂકી બેટર લઈ બદામની કતરણથી ગાર્નિશ કરી પ્રીહીટેડ અવનમાં 180 ડિગ્રી પર 15-20 મિનિટ માટે બેક કરવા મૂકો. બેક થયા બાદ મિલ્ક ચોકલેટ ડ્રિઝલ કરી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે પપૈયા મફિન્સ. તમારા માટે નવા નવા સબ્જેક્ટ્સ લાવવા અને પછી તે સબ્જેક્ટ્સમાં તમને પસંદ પડે તેવી વાનગીઓ શીખવવી એ કામ અમારું. અને તમારું કામ શું? તમારું કામ છે અમને પત્ર લખવાનું. અને પત્ર લખો અમને આ સરનામે: રસોઈ શો ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અને અમારું ઈમેલ આઈડી છે rasoishow@etv.co.in. સોમવાર લાવે નવા સબ્જેક્ટ અને આખા અઠવાડિયામાં હેલ્થનું ધ્યાન કેવી રીતે રાખવું તેવી હેલ્થ ટીપ પણ ખરી. આ કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે કે માણસ પોતાની કબર દાંત વડે ખોદે છે. એટલે આ કહેવત એવું કહેવા માંગે છે કે ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાવો ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી ખોરાક જલ્દીથી પચી જાય છે, નહીં તો કબજિયાત અને પેટને લગતી બધી જ તકલીફો વગર આમંત્રણે તમારી ખબર પૂછવા આવી જશે. તો બસ આજથી ખોરાકને ચાવીને અને ફૂડને એન્જોય કરીને ખાજો. અને આ વાત સાથે જ મને આપો રજા. આવતીકાલે ફરી મળીશું આ જ રસોડે. ત્યાં સુધી ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી એન્ડ કીપ યોર ફૂડ ઓલવેઝ ટેમ્પટિંગ.